અન્યુઝના પ્રાયોજક છે અવની સીડ્સ. નમસ્કાર, હું છું તોરલ, આપ જોઈ રહ્યા છો સીધો સંવાદ. આજે એક એવા વિષય પર વાત કરવી છે જે રેલવે તંત્ર સાથે જોડાયેલી આખી આ વાત છે. રેલવે તંત્રનું હવે ખાનગીકરણ થવાની દિશામાં શું સરકાર આગળ વધી રહી છે કે કેમ, તે સૌથી મોટો સવાલ હવે ઉપસ્થિત થઈ રહ્યો છે. અને આ જે મુદ્દો સામે આવ્યો છે તે મુદ્દાને લઈને હવે રેલવે તંત્રના જે કર્મચારીઓ છે તે લોકોનો વિરોધ સામે આવી રહ્યો છે. અને એવી વાત પણ સામે આવી રહી છે કે થોડા દિવસમાં તે લોકો હડતાળ પર જવાના છે, વિરોધ વ્યક્ત કરવાના છે. એક ખાનગી ટ્રેન જે તેજસ ટ્રેનના નામથી જાણકારી મળી રહી છે કે તેજસ નામથી શરૂ થવાની છે, તે ટ્રેન શરૂ થઈ રહી છે અને એ કદાચ પહેલી ખાનગી ટ્રેન હશે. અને એ જ રીતે હવે આખી તમામ ખાનગીકરણની દિશામાં સરકાર આગળ વધી રહી છે તે વિષય પર આજે કરવી છે સીધો સંવાદમાં વાત. તો આજ વિષય પર કરીશું વાત. આપણી સાથે ડિવિઝનલ સેક્રેટરી પશ્ચિમ મજદૂર સંઘના હિરેનભાઈ મહેતા જોડાયા છે, તો રાજકીય વિશ્લેષક મહેશભાઈ પંડ્યા જોડાઈ ગયા છે. આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત. હિરેનભાઈ, સૌથી પહેલા તો હું આપની પાસેથી આખો આ મુદ્દો જાણવા માંગીશ. દર્શકો અને આપણે એ સમજાવવાનો પ્રયાસ કરીએ કે જે વિરોધ થઈ રહ્યો છે, રેલવે તંત્રના જે કોઈ કર્મચારીઓ વિરોધ કરી રહ્યા છે આ મુદ્દાનો, આખરે એ છે શું? મેડમ, રેલવે નું ખાનગીકરણ જે કરવા જઈ રહ્યા છે, રેલવે એક નેશનલ પ્રોપર્ટી છે. અને આવનારા રેલવે જ્યારથી સ્ટાર્ટ થઈ ત્યારથી આજ સુધીમાં કોઈ પણ સરકારે રેલવે વેચવાની કામગીરી કરી નથી. અને રેલવેનું ખાનગીકરણ એટલા માટે ન થવું જોઈએ કે પબ્લિક સેક્ટરમાં અથવા પેસેન્જરને પણ, જે પણ રેલ જે અત્યારે પ્રાઇવેટને આપી છે એ કમાવા માટેનો એક બિઝનેસ માટે જ હશે, અને પેસેન્જરનું પણ શોષણ થશે સાથે સાથે કર્મચારીનું પણ શોષણ થશે એ હું સ્પષ્ટપણે માનું છું. કર્મચારીઓનું જે શોષણની આપ વાત કરી રહ્યા છો, કઈ કયો ભય લાગી રહ્યો છે તમને? જો સરકાર આ દિશામાં આગળ વધે છે તો એ કઈ બાબત છે જેનાથી તમને ભય લાગી રહ્યો છે? મેડમ, આઉટસોર્સિંગથી એક તો રિક્રુટમેન્ટ નહીં થાય. હા, રેલવેમાં ભરતી જે છે ભરતી નહીં થાય, પ્લસ અત્યારે 3 લાખ વેકેન્સીઓ સમગ્ર રેલવેમાં ખાલી પડી છે. સેફ્ટી કેટેગરીમાં 3 લાખ કેટેગરીઓ ખાલી પડી છે. સરકાર એ જગ્યાઓ ભરવાને બદલે પ્રાઇવેટને સોંપી અને ભરતી તો નહીં કરે પણ કર્મચારી શોષણ એટલા માટે થશે કે ડ્યુટી અવર્સ જે અત્યારે જે રૂલ્સ બનાવ્યા છે એ રૂલ્સનું વાયોલેશન કરી અને કર્મચારી પાસે ડ્યુટી લેશે. માટે અમે ચિંતિત છીએ કે ભાઈ આ પ્રાઇવેટાઇઝેશન છે એમાં રેલવે કર્મચારીનું બિલકુલ નુકસાન છે, અને મેક્સિમમ ફાયદો જે લોકો કોન્ટ્રાક્ટ લેશે એ લોકો કમાવા માટે જ કરે છે, અને પેસેન્જરને ભાડા વધારાથી સહિત અને સુવિધાનો અભાવ રહેશે એ હું સ્પષ્ટપણે માનું છું. આપ જુઓ છો અત્યારે જે બેડરોલ અને એટેન્ડન્સના પ્રાઇવેટાઇઝેશન કર્યું છે, તો બેડરોલ કઈ ટાઈપના આપે છે અને એટેન્ડન્સ છે એ અડધી ગાડીએ બોમ્બે સુધી જતા હોય તો અમદાવાદમાં ઉતરી જાય છે અને અમદાવાદ પછી કોઈ એટેન્ડન્ટ મળતો નથી એમ. આ દરેક સમસ્યાઓ આપ અને દરેક પેસેન્જરે જોયા હશે. માટે પ્રાઇવેટાઇઝેશન કરતાં રેલવેના હાથમાં જે ભાગદોડ છે એ રેલવેના હાથમાં જ રહેવી જોઈએ અને પ્રાઇવેટાઇઝેશન હરગિજ ન થવું જોઈએ તેવું બધા યુનિયન આ સ્પષ્ટપણે માની રહ્યું છે. જી મહેશભાઈ, કેન્દ્રીય બજેટ જ્યારે રજૂ થઈ રહ્યું હતું ત્યારે ક્યાંક ને ક્યાંક સરકારે એવો ઇશારો કર્યો હતો રેલવેના ખાનગીકરણ વિશેનો, અને એ જ રીતે હવે સરકાર આગળ વધી રહી છે. જો કે રેલવે સાથે જોડાયેલા જે કોઈ લોકો છે તે લોકો તમામ જે લોકો છે તે વિરોધ કરી રહ્યા છે. કેવી રીતે આખરે આ વાતને જોઈ શકાય? તમારી દ્રષ્ટિએ શું લાગી રહ્યું છે આ ખાનગીકરણની વાતમાં? પણ જ્યારે રેલવેનું બજેટ જુદું પડતું હતું અને એને ભેગું કર્યું ત્યારથી શરૂઆત હતી કે હવે રેલવેને જુદું નામ મૂકો અને આમાં જનરલ બજેટમાં મૂકી દો અને ફાઇનલી એનું ખાનગીકરણ કરો. એ સંકેતો સરકારે આપી દીધેલા. એટલે જે FDIની વાત હતી ને એમાં ભારતીય જનતા પાર્ટી જ્યારે વિપક્ષમાં હતી ત્યારે બહુ મોટો વિરોધ કરતી હતી,
અને પછી આવ્યા પછી જે મોટું સમર્થન આપ્યું અને મોટા પાયે એફડીઆઈ કર્યું એ પણ એક સંકેત હતો કે હવે આ ખાનગીકરણ તરફ આગળ વધશે. પણ આના ઇતિહાસમાં જવાની બહુ જ જરૂર છે. પોસ્ટ એન્ડ ટેલિગ્રામ અને આ રેલવે, આ બે તમે અંગ્રેજોને જેટલી ગાળો દેવી તે દીધો, પણ આ બે અંગ્રેજોની દેન હતી. અને એટલું સરસ નેટવર્કિંગ આ રેલવેનું આખા દેશમાં પથરાયેલું હતું, વિવિધ જાતની ટ્રેનો, વિવિધ જાતના રૂટ, અને એમાં મોડર્નાઇઝેશનની માત્ર જરૂર હતી. અને અત્યાર સુધી વ્યવસ્થિત ચાલ્યું છે. આટલા મોટા તંત્રમાં જેટલા એક્સિડન્ટો થવા જોઈએ ભારત જેવા દેશમાં એવા નથી થયા, કારણ કે તંત્ર બહુ વ્યવસ્થિત ગોઠવેલું હતું. હવે એ નથી ખબર પડતી કે આને ખાનગીકરણ તરફ કેમ જઈ રહ્યા છો તમે. બુલેટ ટ્રેન સમજાય કે ભાઈ જુદે જ પ્રકારનો પ્રોજેક્ટ છે ને, તમે ચાલો ખાનગીમાં લાવો, પણ આ બધી સેવાઓ જે બરાબર ચાલે છે, લાલુ પ્રસાદ યાદવ જ્યારે રેલ પ્રધાન હતા ત્યારે એણે નફો કરી બતાવેલો એ મુદ્દો જે છે, તો હવે કયા મુદ્દાના આધારે સરકાર એને ખાનગીકરણ તરફ જવા જઈ રહી છે એ બહુ સમજાતું નથી તુરંત. અને સંકેત તો ત્યારે પણ હતા કે જેવું 2014માં ભારતીય જનતા પાર્ટી લીડ નરેન્દ્રભાઈની મોદીની સરકાર જ્યારે આવી, એના 15 દિવસમાં રેલવે બજેટ મુકાય એ પહેલાં 15% એક્સાઇઝ ડ્યુટી નાખીને ભાડા વધારી દીધેલા, અને ત્યાંથી શરૂઆત થયેલી કે હવે આ રેલવેનું આવી બન્યું અને ખાનગીકરણ તરફ જશે. અને ખાનગીકરણના શું કારણો છે એ બધા જાણે છે, એટલે એ બહુ વિસ્તારથી કહેવાની જરૂર નથી કે કોને કેટલો ફાયદો થાય, શું થાય, અને એમાં કોને માલ મલાઈ મળે છે. જો દેશના અર્થતંત્રના ફાયદો થવાનો હોય તો બહુ જ સારું, પણ એવું નથી થવાનું. એ ચંદ લોકોની આવક વધવાની છે, અને એનો ફાયદો અને એમનો ફાયદો અને નુકસાન દેશનું. અને એટલે જો દેશ માટે જો થવાનું હોય ખાનગીકરણ તો ચાર હાથે સમર્થન, પણ આવું નથી થવાનું. જી, વેસ્ટર્ન રેલવેના મહામંત્રી જેજી માહુરકર પણ જોડાઈ ગયા છે. માહુરકર દાદા, સ્વાગત છે આપનું. આપની પાસેથી ખાસ એ જાણવા માંગુ છું કે જે આખું આ ખાનગીકરણને લઈને વાત સામે આવી રહી છે, યુનિયન જે તમારા છે એ તમામ યુનિયન આનો વિરોધ કરી રહ્યા છે, શા માટે વિરોધ છે, શા માટે અસંતોષ છે? હેલો જી, મારો અવાજ આપના સુધી આવી રહ્યો છે? શા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે તમારી પાસેથી માહુરકરજી? હું સમજવા માંગુ છું. આ બેન જરા હિન્દીમાં વાત કરો ને દાદા જોડે, હિન્દીમાં. જી, કિસ બાત કો લેકે, કિસ બાત કો લેકે આખિર યે વિરોધ હો રહા હૈ? હેલો હેલો, આપણો સંપર્ક નથી થઈ શકતો. પણ હિરેનભાઈ, જે રીતે તમામ યુનિયન વિરોધ કરી રહ્યા છે, કોઈ સ્પેસિફિક કારણ છે શા માટે વિરોધ કરવામાં આવી રહ્યો છે? શું તમને લાગી રહ્યું છે કે સરકાર આ દિશામાં આગળ વધીને તમારી સાથે અન્યાય કરશે? સરકાર જ્યારે, આપ મેડમ આપને યાદ હશે કે 2014માં જ્યારે મોદીજી લોકોમોટિવ વારાણસીમાં ઉદઘાટન કરવા ગયા, હા, ત્યારે એમણે એવું કહેલું કે રેલવેમાં હું ચા વેચતો અને રેલવેથી હું ભલીભાંતિ વાકેફ છું, અને કોઈ પણ સંજોગોમાં રેલવેનું પ્રાઇવેટાઇઝન નહીં થાય એવું મોદીજીએ 2014માં બનારસમાં જાહેરમાં કીધેલું. અને અત્યારે મોદી સાહેબ શા માટે પ્રાઇવેટાઇઝન કરી રહ્યા છે એ કોઈ સમજી શકતું નથી. અને અદાણી અને અંબાણી આ બંનેને કમાવા માટે આ પ્રાઇવેટનો બિઝનેસ થઈ રહ્યો છે એવું કર્મચારીઓ સ્પષ્ટપણે માને છે, અને કર્મચારીઓનો જબરજસ્ત વિરોધ છે. અને સમગ્ર દેશમાં નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રી દ્વારા તારીખ 10-13 સુધી સમગ્ર ભારતમાં વિરોધ કરવામાં આવશે. અને વિરોધ કરવા છતાં પણ જો પ્રાઇવેટાઇઝેશન બંધ નહીં થાય તો રેલ રોકો સુધીના અમે કાર્યક્રમ આપવાના છીએ. આ માટે અમે કર્મચારી સંગઠન જે છે એ બહુ સ્પષ્ટ છે અને બહુ સ્પષ્ટપણે કહી રહ્યા છીએ કે પ્રાઇવેટાઇઝેશન કોઈ સંજોગોમાં અમે ચલાવવા માંગતા નથી. જી,
મહેશભાઈ, રાજ્યોને જોડતી સૌથી મહત્વની આ કડી રેલવે, રેલવે તંત્રને લઈને આખું બજેટ પણ વર્ષો સુધી જે શરૂઆતથી લઈને અત્યાર સુધી અલગ આપવામાં આવતું હતું, એટલું મહત્વનું રેલવે તંત્ર, એટલું મહત્વનું રેલવે ડિપાર્ટમેન્ટ, અને હવે જ્યારે આ રીતની વાત સામે આવી રહી છે, જે રીતે તમામ લોકો કહી રહ્યા છે, આજે વિરોધનો સૂર ઉઠી રહ્યો છે, કહી રહ્યા છે કે અમે આંદોલન કરીશું, ફરી એક વખતે આંદોલનોની દિશામાં આગળ વધવું, શા માટે સરકાર થોડું જુદી રીતે નહીં વિચારી શકતી હોય? સરકારનો ઈરાદો બહુ સ્પષ્ટ છે. $5 ટ્રિલિયન તમારે અર્થતંત્ર બનાવવું છે, એટલે ગમે તે ભોગે તમે મોટા પાયે પૈસાનું રોકાણ કરો, અને પૈસાનું રોકાણ તો કોણ કરે, ખાનગી લોકો જ કરી શકે, અને સરકારના માથે કશું રહે નહીં, સરકારે તો ખાલી વહીવટ કરવાનો અને અમારાથી માલ મલાઈ ખાવાની. ભારત સરકાર પાસે જો એની આવક થવાની હોય તો આપણે માનીએ, પણ ચંદ લોકો જોડે જવાની છે અને નુકસાન પ્રજાતંત્રને થવાનું. કેવી રીતે? માનો કે તમે એરપોર્ટનું ખાનગીકરણ કર્યું, જે વિમાની મથકોનું, તો સીધો જ તમારો સરચાર્જ ₹270 અમદાવાદ જેવા એરપોર્ટમાં લાગી ગયો. પણ એનો વાંધો નથી, એટલા માટે કે વિમાનમાં બેસવાવાળા લોકો એ ગરીબો નથી, એમને પોસાય એવું છે. પણ જ્યારે રેલવેમાં બેસવાવાળો માણસ ગરીબ છે અને રેલવેની મુસાફરી બહુ સસ્તી છે, સારી છે, મોટાભાગના લોકો પ્રિફર કરે કે લોકલ ટ્રેનમાં જાય અને સરળતાથી એમાં મુસાફરી કરી શકે છે, હવે જ્યારે ખાનગીકરણ થશે તો ચોક્કસ સરકારના હાથમાં કંટ્રોલ નહીં રહે, અને સરકાર રાખવા પણ માગતી નથી, અને રેલવેના ભાડા એટલા બધા વધી જશે કે ગરીબોને પરવડશે નહીં. પણ છૂટકો નથી, એટલે તમારે સ્વીકારવું પડે. જી, અને પછી એવું પણ કહેવામાં આવશે કે અમારા ગરીબો તો હવાઈ ચપ્પલ પહેરવા વાળો પણ વિમાનમાં મુસાફરી કરશે, એટલું સદ્ધર બનશે અમારું અર્થતંત્ર. એટલે વાતોમાં સરસ લાગે છે, આ વ્યવહારિક નથી, અને ગરીબોની કમર તોડી નાખશે. જેમ કે 15% એક્સાઇઝ ડ્યુટી તમે ચઢાવી અને પછી તોય તમે ભાવ વધારા કરો છો અને એની સામે સુવિધા નથી આપતા. તમે જુઓ કે આટલા ભાવ વધારા કરવા છતાં રેલવેમાં તમે રાજધાની એક્સપ્રેસમાં, શતાબ્દી એક્સપ્રેસમાં કયા પ્રકારની સુવિધા વધી મને બતાવો? કોઈ સુવિધા નથી વધી. એના જે ખાવાનું જે પીરસવામાં આવે છે એની ગુણવત્તામાં જુઓ, એમાં કંઈ વધારો થયો હોય તો આપણે એમ લાગે કે ના ભાઈ, ભલે પૈસા આપીએ વધારે પણ સુવિધાઓ સારી મળે છે, એવું કશું જ નથી થયું. અને છતાંય જ્યારે ભાવ વધારો આપવો પડે અને એ કેટલાક અમીરોના ખિસ્સા ભરવા માટે આપવો પડે, આ બરાબર નથી. જી, મૌરકરજી જોડાઈ ગયા છે આપણી સાથે, ફરી એક વખત એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. મૌરકરજી, પ્રાઇવેટાઇઝેશન કી દિશા મેં સરકાર આગે બઢ રહી હૈ, આખિર કિસ બાત કા વિરોધ હૈ, આખિર યે મસલા ક્યા હૈ? હેલો, હેલો, યસ, આપકો મેરી આવાઝ પહોંચ રહી હૈ? સબસે પહેલે તો મેં યે જાનના ચાહુંગી. મેં આપસે યે પૂછના ચાહ રહી હું કે જો રેલવે તંત્ર કો લેકે સમાચાર સામને આ રહે હૈ, સરકાર પ્રાઇવેટાઇઝેશન કી દિશા મેં આગે બઢ રહી હૈ, આપકા ક્યા કહેના હૈ ઇસ મામલે મેં? દેખિયે, એસા હૈ કી રેલ, યે સરકાર જો હૈ જી, રેલવે કોલોનીઝ કો ભી હર ડિવિઝન મેં 70 ડિવિઝન હૈ હમારે, એક રેલવે કોલોની કો લેકર બેચના ચાહતે હૈ. યે અગર 70 ડિવિઝન મેં રેલવે કોલોની બેચને કા જો તરીકા ગલત હૈ, ક્યોંકિ રેલવે કોલોની એક નેશનલ સંપત્તિ હૈ જિસકો બેચના નહીં ચાહિયે. જી, દૂસરી બાત યે હૈ કી જો પ્રોડક્શન યુનિટ્સ હૈ, જૈસે કી રાયબરેલી હૈ યા કપૂરતલા હૈ યા DLW બનારસ હૈ યા ચિત્ર ચિત્તરંજન મેં હમારે બનારસ મેં હમારે ડીઝલ એન્જિન બનતે હૈ ઓર ઇસમેં હમારે એસી કોચેસ બનતે હૈ કપૂરતલા મેં, તો યે ઇતના અચ્છા કામ રેલવે કર્મચારી કરતે હૈ, તો ઇસકા કાર્પોરેટાઇઝેશન ક્યું કરના ચાહિયે? જી, ઇસ પ્રકાર સે રેલવે કો બેચ કર યે ઇતને રેલવે કી જો નોકરિયાં હૈ યે ખાના ચાહતે હૈ, तो रेलवे कर्मचारी कहाँ जाएंगे? जी, जो आज नौकरी करते हैं, रोटी रोजी कमाते हैं, तो उनको सड़क पे फेंकने वाली बात हो रही है. ये गलत है. हम कार्पोरेटाइजेशन जो है हमारे प्रोडक्शन यूनिट्स का, ये भी गलत स्टेप है सरकार का. और फिर रेलवे कॉलोनी सब तक बेचना और बेच पैसे कमाना, ये भी गलत है. ये भारत की संपत्ति है, सरकार की संपत्ति है, इसे किसी को बेचने का अधिकार नहीं है. इस प्रकार से काम नहीं होता.
सरकार ने ये कहा था कि हम एम्प्लॉयमेंट पोटेंशियल बनाएंगे, हम नौकरियां देंगे लोगों को। रेलवे के अंदर 2 लाख वैकेंसीज आज भी हैं, सरकार वैकेंसीज क्यों नहीं भरती? अगर नौकरी देना चाहते हैं तो नौकरी वैकेंसीज भरना चाहिए। उसकी जगह हमारा स्टाफ कम हो रहा है, हमारा आउटसोर्सिंग हो रहा है, निजीकरण हो रहा है, तो रेलवे कर्मचारी NFIR इसको कैसे बर्दाश्त करेगी? हमने इसलिए 10, 11, 12, 13 को पूरे देश में बहुत बड़ा प्रदर्शन और ये धरना वगैरह हम करके हमारा विरोध जो है उसको प्रदर्शित करेंगे जी। और ये किसी भी कीमत पे हमको मंजूर नहीं है। हमारे रेलवे कर्मचारी जो हैं उनकी नौकरियां जाए और वो सड़क पे चले जाए, मकान खाली कर दे, ये हम विरोध कर रहे हैं पूरे हिंदुस्तान में। तो 10, 11, 12, 13 को उग्र प्रदर्शन पूरे हिंदुस्तान में NFIR करेगी, वेस्टर्न निर्गमन करेगा जी। धन्यवाद हमारे साथ जुड़ने के लिए। तो हिरेन भाई, जे रीते मौरकर जी પોતાની વાત મૂકી રહ્યા હતા, તેઓ પણ વેસ્ટર્ન રેલવે સાથે જોડાયેલા છે, મહામંત્રી છે, યુનિયન સાથે જોડાયેલા છે, કહી રહ્યા છે કે ઉગ્ર આંદોલન કરવામાં આવશે, પરંતુ પોતાની જે વાત છે તે સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશે અને સરકારે પોતાનો નિર્ણય બદલવો પડશે, તમારું શું કહેવું છે? જી જી, હું ચોક્કસપણે માનું છું કે મોહનપુર સાહેબ સાથે સંમત છું કે જો સરકાર આ નિર્ણય નહીં બદલાવે તો આવનારા દિવસોમાં રેલવે કર્મચારીનો જે આક્રોશ છે એનો સંપૂર્ણ ભોગ સરકારે બનવું પડશે। અને આપ જો મને ઇજાજત આપો તો મોદી સાહેબનો એક જૂનો વિડીયો છે એ બતાવો, એટલા માટે માગું છું કે મોદી સાહેબ ખુદે લોકોમોટિવમાં એવું કહેલું કે હું પોતે ચા વેચતો, રેલવેથી ભલીભાંતિ પરિચિત છું અને હું કોઈ પણ જાતનો હું પ્રાઇવેટાઇઝન નહીં કરું એ આપણે ખાતરી આપું છું। આ પછી જે રેલવેનું પ્રાઇવેટાઇઝન થાય છે એનાથી હું સંપૂર્ણ માનું છું કે પેસેન્જરનું શોષણ થશે, કેમ કે જે પણ પ્રાઇવેટ પાર્ટી નાખશો એ કમાવા માટે જ કોન્ટ્રાક્ટ લેશે અને એમાં કોઈ પેસેન્જરને ફાયદો નથી। અને કર્મચારીનું શોષણ, કર્મચારી છૂટા થશે, કર્મચારીની કોલોની વેચવા માગી રહ્યા છે, કોલોની જે 17 કોલોની જે વેચવાની છે એ બારોબાર જમીનના ધંધાર્થીઓ છે એમને જ ફાયદો થવાનો છે એ આપ જાણી શકો છો। અને અત્યારે જે પ્રાઇવેટાઇઝન જે થયેલ છે, PNT ની હાલત આપ જોવો છો, PNT માં 6-6 મહિના સુધી કર્મચારીનો પગાર નથી મળતો અને કર્મચારીઓ આ બધું ભોગવી રહ્યા છે। અને આ માટે દેશના રેલવેનું નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેન સંપૂર્ણપણે 10-13 સુધી વિરોધ કરશે અને વિરોધમાં જો અમારી વાત નહીં માનવા આવે તો આવનારા દિવસોમાં રેલ લોકો સુધીનું આંદોલન કરવા માટે અમે તૈયાર છીએ અને અમે ચોક્કસપણે કરી અને કર્મચારીઓની જે વિવિધ માંગણીઓ છે, ન્યુ પેન્શન સ્કીમ છે જે છે એ રદ કરવા માટે અમે ઘણા ટાઈમથી કહીએ છીએ। મોદી સાહેબ એવું નથી વિચારતા કે કર્મચારીને પેન્શન ન મળે, નવા કર્મચારીને તો રિટાયર પછી એ બિચારા જાશે ક્યાં? એમ કર્મચારીને સુવિધા આપવાની બદલે સુવિધાઓ છીનવી રહ્યા છે અને વેપારીઓને ફાયદો કરવા માટે, ઉદ્યોગપતિઓને ફાયદો કરવા માટે આ એક પ્રાઇવેટાઇઝન તરફ જે જઈ રહ્યું છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ। આ બોમ્બેની લોકલ ટ્રેનમાં લાખો મુસાફરો ટ્રાવેલ કરે છે, દર 3 સેકન્ડે 1 ગાડી આવે છે, પણ આ દિવસ સુધી ક્યારેય લોકલ ટ્રેનમાં એક પણ એક્સિડન્ટ થયો નથી, સામસામે ટ્રેન આવી હોય એવું ક્યારેય બન્યું નથી। અને રેલવેના દરેક કર્મચારી એટલી નિષ્ઠાથી વફાદારીથી કામ કરે છે કે ભારતીય રેલ કરોડો લોકોને રોજના મુસાફરી કરાવે છે અને જો આટલી નિષ્ઠાથી કામ, આટલી વેકેન્સી હોવા છતાં અને આટલી નિષ્ઠાથી કામ કરતા હોય છતાં પણ સરકાર જો પ્રાઇવેટાઇઝેશન તરફનો માર્ગ ગોતતો હોય તો એ તદ્દન ખોટો છે। એના માટે યુનિયનને જે પણ પગલાં લેવા પડે એ લેવા માટે અમે તૈયાર છીએ। નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેન અને વેસ્ટર્ન મજદૂર સંઘ આ માટે 10-13ના જે વિરોધ પ્રદર્શન છે એમાં બહુ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી અને આનો વિરોધ કરશે અને આપણે મીડિયા થકી એ કર્મચારીના આગેવાન તરીકે હું ફક્ત એટલી જ વિનંતી કરું છું કે આમાં કોઈ પણ પેસેન્જરને અથવા કોઈ પણ આમ પબ્લિકને જો ફાયદો હોય તો એક પણ રેલ મંત્રી અથવા મોદીજી બતાવે કે આનાથી આટલો ફાયદો છે તો પણ એની વાતથી અમે સંમત છીએ, પણ કોઈને પણ ફક્ત ઉદ્યોગપતિ સિવાય કોઈને ફાયદો નથી અને માટે જ અમે આના માટે લડત આપશું અને આના આ માટે જે પણ આવનારા દિવસોમાં જે પણ કાર્યક્રમ કરવા પડશે એ એઝ અ યુનિયન લીડર તરીકે અમે કરશું એટલી અમે ચોક્કસ કર્મચારીને ખાતરી આપી છે કે કોઈ પણ ભોગે રેલવેનું પ્રાઇવેટાઇઝેશન નહીં થવા દે એટલે નહીં જ થવા દે। મહેશભાઈ, જે રીતે હિરેનભાઈ વાત કરી રહ્યા છે, જે રીતે મૌરકરજી પોતાની વાત મૂકી રહ્યા હતા, રેલવે સાથે, રેલવે વિભાગ સાથે વર્ષોથી જોડાયેલા જે લોકો પોતાની વાત મૂકી રહ્યા છે, જેની સાથે જોડાયા છે તેમને વધારે ખબર પડે સ્વાભાવિક રીતે,
આટલી બધી રોજગારીની તકો ઊભી થઈ શકે તેમ છે, નથી કરી રહ્યા? ભરતી શા માટે નથી કરી રહ્યા? શા માટે તે રેલવે તંત્રને વધારે એડવાન્સ અને સારું કરવાની દિશામાં નથી વિચારી રહ્યા? જે છે એને ખતમ કરવાની આ દિશામાં આગળ વધવું, એ તો ક્યાંક ને ક્યાંક આ તમામ લોકો સાથેનો અન્યાય છે. જો તોરલ, આ લોકશાહી દેશ છે અને ચૂંટણીથી સત્તા મળે અને ચૂંટણી લડવા માટે પૈસા જોઈએ. 27,000 કરોડ રૂપિયાનો ખર્ચ, એટલે 47% ટોટલ ખર્ચના એ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે અને સત્તા પર આવ્યા છે. એટલે સત્તામાં આવવું હોય તો ઉદ્યોગપતિઓ તમને ધિરાણ કરે, પૈસા આપે, એ ઇલેક્ટ્રોનિક બોન્ડ હોય કે બીજા બોન્ડ હોય, એ તમારા રેલવેના કર્મચારીઓ કે પછી ખેડૂતો નથી આપી શકવાના ચૂંટણીનો ફાળો. અને એટલા માટે જો તમે ઉદ્યોગપતિઓનો તગડા કરો તો ઉદ્યોગપતિના પૈસે તમે ઇલેક્શન લડી શકો. આ બહુ સીધી વાત છે. મને એ સમજાતું નથી, કર્મચારીની વાત સાથે હું સંમત છું કે આટલા બધા કર્મચારીઓ આટલી નિષ્ઠાથી કામ કરે છે અને આટલું નેટવર્કિંગ, આખું રેલવેનું નેટવર્કિંગ ભારત જેટલા મોટા દેશમાં એક અજાયબી છે કે આવા દેશમાં, અને આઝાદી પછી તરત જ એમાં તમે જુઓ કે એક્સિડન્ટનું પ્રમાણ પણ ઓછું છે. અને મુંબઈમાં જે લોકલ ટ્રેનો, હિરેનભાઈ બહુ સાચી વાત કરી કે કેટલી ફટાફટ દોડા તમે યુરોપમાં હો એવું તમને લાગે, એને સજ્જતા અને સદ્ધર કરવાની જરૂર છે. એની જગ્યાએ કોઈ પણ કારણ આપ્યા સિવાય તમે ખાનગીકરણ તમે કરો, આ વાજબી નથી. અને એના કારણો તો બરાબર છે કે ભાઈ ચાલો એનાથી ખાનગીકરણ એટલા માટે કરીએ છીએ કે પેસેન્જરોને સુવિધા મળશે, પેસેન્જરોના ભાડા ઘટી જશે, જે બસ જે રેલવે સેવાઓ છે એ વધારે સતત મળશે. આવા કારણો હોય તો બરાબર છે, પણ આડેધડ માત્ર ચંદ ઉદ્યોગપતિઓના ફાયદા માટે તમે દેશના લોકોને આટલી બહુમતી તમને ચૂંટ્યા છે અને તમે એમ સૂત્ર પણ આપ્યું કે સૌનો વિકાસ, સૌનો સાથ, સૌનો વિશ્વાસ, તો તમે લોકોના વિશ્વાસ સાથેનો ભંગ કરી રહ્યા છો. એટલે મને એ ખબર નથી પડતી કયા કારણથી ખાનગીકરણ કરે છે. તમે 1, 2, 3, 4 મુદ્દા તો આપો કે આનાથી પેસેન્જરનું ભાડું ઘટી જશે, રેલવેમાં સુવિધાઓ મળશે, જે 4 ટ્રેન દોડે છે જગ્યાએ 10 ટ્રેનો દોડશે, આવું કાંઈ નથી, તો ખાનગીકરણ શાના માટે કરો છો? સીધે સીધો ફાયદો છે કે 27,000 કરોડ રૂપિયા જે ખર્ચ્યા છે અને બીજા ખર્ચવા પડે અને સત્તા પર આવવું છે, અને એટલા માટે જ ઉદ્યોગપતિઓને પ્રોત્સાહન કરવામાં આવે છે અને લોકોના નામે. દિવેશભાઈ, વિદેશોમાં આ પ્રમાણે હોય છે ખાનગીકરણ, આપણે ત્યાં કદાચ જોઈ શકીએ છીએ, પરંતુ વિદેશની કમ્પેરિઝન કરી શકીએ કે વિદેશ જેવું આપણે કરી શકીએ એ સ્થિતિમાં તો હજી આપણો દેશ નથી પહોંચ્યો. પણ તુરલ, યુરોપની ટ્રેનો ખાનગીકરણથી નથી ચાલતી, તેની સરકાર ચલાવે છે. આપણે એ ના ભૂલવું જોઈએ કે એ ત્યાં ખાનગીકરણથી સરકાર ચલાવે છે. તો તમે કેમ રીતે, અને કારણ આપો ને વાજબી, તમારું શું કારણ છે તો તમે ખાનગીકરણ કરશો તો આટલો બધો ફાયદો થઈ જશે? કારણ તો તમે આપો. અત્યાર સુધી તો રેલવે બરાબર ચાલે છે, આપણે એમ સુવિધાઓ ડબ્બાઓ જોડવાની વાત છે, બુલેટ ટ્રેનની જરૂર નથી. બુલેટ ટ્રેન કરતા બીજી 200 ટ્રેન દોડાવે ને સરસ, એની જરૂર છે. એટલે બુલેટ ટ્રેન તો માત્ર એક ટુરિઝમનું પ્લેસ બની રહેશે, કારણ કે બુલેટ ટ્રેનમાં તમારો સમય તો જવાનો, તો એના કરતાં હું વિમાનમાં જો તમને સસ્તું પડે. એટલે ટુરિઝમ વિકસાવવા માટેની બુલેટ ટ્રેન છે ને એ કેટલાક લોકો માટે થઈને. એટલે એવા ફતવા કરવા કરતાં તમારે વધારે ટ્રેનો જાય, વધારે ડબ્બા જોડવામાં આવે, ટ્રેનની સ્પીડ વધારવામાં આવે, આની જરૂર છે. અને એના માટે કર્મચારીઓની ભરતી કરો અને રેલવે તંત્રને સદ્ધર બનાવો, તો અકસ્માતો પણ ઘટશે, સુવિધાઓ પણ વધશે. એની જગ્યાએ તમે સીધું ખાનગીકરણ લાઈને મૂકી દો છો, આ બરાબર નથી. હિરેનભાઈ, ખાસ મંતવ્યના માધ્યમથી તમે આ વિષય પર હવે શું કહેવા માંગો છો? ફાઇનલ કમેન્ટ તમારી આ મુદ્દા પર જોઈએ છે. મને ફાઇનલ કમેન્ટ હું ફક્ત એટલું જ કહું છું કે સરકારે ફરીથી વિચાર કરવો જોઈએ. જી. અને જે જે રેલવે તંત્ર જે રીતે ચાલી રહ્યું છે તેમાં તેમાં વેકેન્સીઓ ફિલઅપ કરી, કર્મચારીઓને સુવિધા આપી, અને આથી પણ સારી રેલવે ચાલી શકે તેમ છે. કેમ કે દેશમાં બુલેટ ટ્રેન નહીં પણ રોજે રોજ જે ગાડી ચાલે છે એ ટાઈમસર ચાલે અને ટ્રેક બરાબર હોય, મેન્ટેન થાય, તો જ રેલવેનો ઉદ્ધાર થાય એમ છે. પ્રાઇવેટાઇઝેશન કોઈ રસ્તો નથી, પ્રાઇવેટાઇઝેશનથી ફક્ત ઉદ્યોગપતિઓને ફાયદો થશે અને પેસેન્જર જે છે એ ભાવ વધારો અને ભાડા વધારા માટે તૈયાર રહે. કેમ કે આપણે એક યાદ આપું છું કે દિનેશ ત્રિવેદી જ્યારે રેલમંત્રી હતા ત્યારે તેમને ફક્ત 10 રૂપિયા વધારો થયો તો એમને એમની પોસ્ટમાંથી રાજીનામું આપવું પડ્યું હતું. રેલવે એક નેશનલ પ્રોપર્ટી છે અને પબ્લિકની સેવા માટે છે, કોઈ બિઝનેસ, રેલવે કોઈ બિઝનેસ માટે નથી એમ. અને યુવાનોને રોજીરોટીની તક જતી રહેશે, માટે મહેરબાની કરીને આ સરકાર જો આવી વિચારતી હોય તો એ પગલું પાછું ખેંચે, નહીં તો આવનારા દિવસોમાં કર્મચારી યુનિયન અને કર્મચારીઓનો સખત વિરોધ છે એ આપ જોઈ શકો છો. અને 10 થી 13માં
આપ જોઈ શકશો કે કર્મચારીની કેટલી નારાજગી છે. આભાર અમારી સાથે આપ જોડાયા, આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો ગાડી આખરે પાટે ચડશે કે કેમ તે સૌથી મોટો સવાલ અત્યારે તો છે. સરકાર વિચારી રહી છે ખાનગીકરણ કરવું રેલવે તંત્રનું, પરંતુ શું એ યોગ્ય ઠરશે કે કેમ તે આવનારા સમય પર સ્પષ્ટ થશે. અને સાથે સાથે જે કર્મચારીઓ છે તે લોકોનો જે વિરોધ છે તે કયા મોડ સુધી પહોંચશે તે પણ જોવું રહ્યું. સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું, લઉં છું રજા. નમસ્કાર.